ટ્રસ્ટની કામગીરી કરતા રજાકભાઈ બ્લોચ અને અફસલભાઈ પટણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેના વિરોધમાં વિવિધ આગેવાનો દ્વારા ગીરસોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે આ ઘટનાને ધ્યાનમાં લઈને મામલાની તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે. હાલમાં જ વેરાવળ શહેરના બિલ્ડર માફિયાઓ અને અંબુજા સિમેન્ટ કંપનીના મેનેજમેન્ટ દ્વારા અમોને તથા અમારા સાથીદાર અફઝલ પટણીને જાનથી મારી નાખવા માટે 50 લાખ રૂપિયા જેવી સુપારી આપવાની વાત જે અમને મળેલી, એ બાબતે અમે પોલીસને જાણ કરવામાં આવેલ અને પોલીસે અમારા નિવેદનો લઈ, પણ આજ દિવસ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થયેલ નહીં. એટલે અમારા સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ફરી એક વખત આવેદન આપી અને પોલીસ તંત્રને ધ્યાને દઈ અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે થઈને અમે આવતીકાલે માંગણી કરવાના છીએ. ચોક્કસ એવા કોઈ વ્યક્તિઓ ખડા કે જેને તમને ધમકી આપી હોય એવું? અમને જે માહિતી મળી છે એમાં બિલ્ડર માફિયાઓનું નામ આવ્યું છે. એની પાછળનું કારણ એ છે કે હાલમાં જ અમે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પીઆઈ કરી છે આમાં નોટિસો ઇસ્યુ થઈ છે અને એમાં ઘણા બધા બિલ્ડરો કે જે સરકારી જમીનો ઉપર કબજા કરી અને બિલ્ડિંગો બનાવી છે આવા લોકો રોડ ઉપર આવી જાય એવી પરિસ્થિતિ છે. એટલે એની દાદ રાખીને અને અમે ખુદ આજે અંબુજા સિમેન્ટ કંપનીની સામે લડી રહ્યા છે, એના કારણે પણ અંબુજા સિમેન્ટ કંપનીને બહુ મોટી નુકસાની થઈ છે.